नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स अर्थशास्त्र विषय में प्रकरण 6 बेरोजगारी। लास्ट लेक्चर में आपणे बेरोजगारी ना प्रकारों विषे चर्चा करी थी। छेल्ले आपणे बेरोजगारी ना प्रकारों में चक्रीय बेरोजगारी ने घर्षणजन्य बेरोजगारी बराबर तेना विषे चर्चा करी थी। हवे आजनो नवो प्रश्न छे कि बेरोजगारी उद्भवा माटेना जवाबदार कारणों की चर्चा करो। आ प्रकरण परीक्षा आ प्रश्न परीक्षा में 5 गुण में पूछाई सके छे। बेरोजगारी उद्भवा माटेना जवाबदार कारणों कया कया छे? तो अहीं सामान्य रीते बेरोजगारी उद्भवा माटेना आपणने अहीं आगळ 10 कारणों आपवामां आव्या छे। जुदा जुदा 10 कारणों छे कि भाई बेरोजगारी उद्भवा माटेना कारणों में सौथी पहेलुं कारण छे कि वस्ती वृद्धिनो ऊंचो दर, बीजुं रोजगारीनी तकोमां धीमो वधारो थवाने कारणे, बचत अने मूड़ीरोकाणनो नीचो दर होवाने कारणे, मूड़ीप्रधान उत्पादन पद्धतिनो उपयोग वधु पड़तो थतो होवाने कारणे, व्यावसायिक शिक्षणनुं नीचुं प्रमाण, आ उपरांत मानव शक्तिना आयोजननो अभाव, जाहेर क्षेत्रनी बिनकार्यक्षमताने कारणे, कृषि क्षेत्रना विकासनी अवगणना, श्रमनी ओछी गतिशीलताने कारणे, अपूरती माळखाकीय सुविधाओ। आवा 10 कारणों अहीं आपवामां आव्या छे कि 10 कारणोने लीधे भारत में बेरोजगारीनुं प्रमाण जोवा मळे छे। तो सौथी पहेला आपणे बेरोजगारीना कारणों बेरोजगारी विषयनो ख्याल मेळवीए तो जोईए कि भाई भारत में बेरोजगारी विषयनी जे आंकड़ाकीय माहिती जाणवी खूब मुश्किल छे। तेम छतां भारत में वस्ती गणतरीने कारणे तेमज जे अहीं आगळ नेशनल सैम्पल सर्वे आयोजन पंच स्टेटिस्टिकल सॉरी भारत में बेरोजगारी प्रमाणनी जे माहिती आपणने एक आयोजन पंच द्वारा आयोजन पंच एटले के आपणे जे वस्ती गणतरी करवामां आवती होय छे के दर 10 वर्षे वस्ती गणतरी थती होय जेने आधारे आ उपरांत सेंट्रल स्टेटिस्टिकल ऑर्गेनाइजेशन CSO बराबर तेमज नेशनल सैम्पल सर्वे NSSO अने रोजगार विनिमय कचेरी बराबर के जेमां जे शिक्षण तालीम प्राप्त कर्या पछी लोको पोतानी जे नोंधणी करावता होय छे रोजगार विनिमय कचेरीमां बराबर ए रोजगार विनिमय कचेरी द्वारा प्रकाशित थयेल बेरोजगारीना अहेवालमांथी आपणने बेरोजगार व्यक्तिओ विशेनी माहिती प्राप्त थाय छे अने एना आधारे आपणे केटला लोको बेरोजगार छे ते जाणी शकीए छे। आ उपरांत भारतमां बेरोजगारीनी समस्याना अभ्यास अर्थे रचायેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, એક આ નાના ટૂંકા પ્રશ્ન તરીકે પણ યાદ રાખી શકાય કે ભાઈ બેરોજગારી જે ઉદ્ભવે છે એના કારણો અથવા સોરી બેરોજગારી વિશેની માહિતી કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કે બેરોજગારીના પ્રમાણની માહિતી આપણને આયોજન પંચ દ્વારા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO દ્વારા, નેશનલ સેમ્પલ સર્વે દ્વારા તેમજ રોજગાર વિનિમય કચેરી દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલથી અને આ ઉપરાંત ભગવતી સમિતિ દ્વારા એના દ્વારા પણ આપણને બેરોજગારીનું પ્રમાણ અને કારણો જાણવા મળે છે। તો કે ભારતમાં બેરોજગારીની સમસ્યા એ ખૂબ મોટી સમસ્યા ગણાય છે। ભારતમાં આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યા ઉકેલ માટે ઈસવીસન 1951થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે। આપણા આયોજનકારોએ શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે જેમ જેમ દેશમાં આર્થિક વિકાસ વધતો જશે, રોજગારીની તકો વધતી જશે અને બેરોજગારીનું પ્રમાણ તેમજ ગરીબીનું પ્રમાણ ઘટતું જશે। પરંતુ આયોજનના બરાબર કે અહીંયા આગળ 10 દાયકા થયા હોવા છતાં પણ બરાબર કે 7 દાયકા થયા હોવા છતાં પણ આપણે અહીંયા આગળ આયોજનમાં એ શું છે કે ભાઈ બેરોજગારીને સંપૂર્ણ નાબૂદ કરી શક્યા નથી, એ બેરોજગારીની એક મોટા મોટી સમસ્યા છે। અહીંયા આગળ ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ લોકો બેરોજગાર હતા, જે વધીને 5મી યોજનાને અંતે આજે 304 લાખ અને 9મી યોજનાને અંતે બરાબર 348.5 લાખ બેરોજગારો થયા છે। તો આમ ભારતમાં 10-10 પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ છતાં પણ આપણે બેરોજગારીને સંપૂર્ણ નાબૂદ કરી શક્યા નથી। તો આમ બેરોજગારીનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે। તો ભારતમાં બેરોજગારી જે વધી રહી છે એના કારણોમાં શું કહી શકાય? બેરોજગારી એ ચિંતાજનક સ્થિતિ કહેવાય છે। બેરોજગારી વધારા માટે અહીંયા ખાસ કરીને જે શ્રમના પુરવઠામાં અજડપથી થતો વધારો અને રોજગારીની તકોમાં ધીમો વધારો તેમજ નીચો બચત
નીચો બચત અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. તો મુખ્ય કારણ કેવું હોય કે બેરોજગારીનું, તો મૂળભૂત કારણ કે ભાઈ બેરોજગારી વધારા માટે એક તો શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, તો સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે, તેમજ બચતો અને મૂડીરોકાણનો દર ખૂબ જ નીચો રહેતો હોવાને કારણે, તેમજ આપણી ભારતની જે શિક્ષણ પદ્ધતિની ખામીઓ એ મુખ્ય કારણો છે કે જેને કારણે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જઈ રહી છે. આ ઉપરાંત બેરોજગારી માટે અથવા બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવા માટેના કેટલાક જવાબદાર કારણોની ચર્ચા આપણે નીચે પ્રમાણે કરી શકાય. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો, તો 5 ગુણમાં પૂછાય તો કે કોઈ પણ 5 કારણો વ્યવસ્થિત રીતે સમજાવવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા આગળ 10 કારણો આપ્યા છે, 10માંથી કોઈ પણ 5 કારણ તમે સમજાવી શકો 5 ગુણમાં તો તમને 5 ગુણ મળતા હોય છે. તો સૌથી પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. તો કે ભારતમાં બેરોજગારીનું એક મુખ્ય કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરનું જે ઊંચું પ્રમાણ જોવા મળે છે, બરાબર, વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. આપણે જોઈએ છીએ કે જેમ જેમ વસ્તી વધતી જાય છે, બરાબર, તેમ તેમ શ્રમ પુરવઠામાં ઝડપથી વધારો થતો જાય છે, અને શ્રમ પુરવઠામાં વધારો થતાં શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. બરાબર, એટલે કે શ્રમ બજારમાં નવા નવા શ્રમિકો ઉમેરાતા જાય છે, પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં પ્રતિ વર્ષ કે 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. એટલે એનો મતલબ કે ભારતમાં દર વર્ષે 1.70 કરોડ વસ્તીમાં વધારો થતો જાય છે, જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તીથી પણ વધારે છે એમ કહેવાય છે. ઓસ્ટ્રેલિયા ખંડની જે વસ્તી છે એના કરતાં પણ ભારતમાં દર વર્ષે 1.70 કરોડ વસ્તીમાં સતત વધારો થતો જાય છે. આમ ઊંચા દરે જે વસ્તીમાં વધારો થાય છે તેની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોવાથી બેરોજગારીની સંખ્યામાં સતત વધારો થાય છે. દેશમાં રોજગારી વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ જ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે, અને તેથી વધતી વસ્તી અહીંયા આગળ આ રીતે બેરોજગારી માટે જવાબદાર ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે ભાઈ વસ્તી વધે છે, શ્રમ પુરવઠો વધે છે, શ્રમ પુરવઠો વધે છે, પણ સામે એટલી રોજગારીની તકો વધતી નથી, અને રોજગારીની તકો વધતી ન હોવાને કારણે શ્રમિકોને બેકાર રહેવું પડે છે, અને તેથી બેરોજગારી સર્જાય છે. તો આમ વસ્તી વધારો બેરોજગારી માટે જવાબદાર ગણવામાં આવે છે. ભારતમાં સતત વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, પરિણામે શ્રમ પુરવઠો સતત વધતો જાય છે, પણ સામે રોજગારીના સાધનો એટલા ઉપલબ્ધ ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ સર્જાતું જોવા મળે છે. તો આ રીતે વસ્તી વધારો જવાબદાર ગણવામાં આવે છે. બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. તો કે બેરોજગારીનું બીજું કારણ છે રોજગારી વધારા અને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. એટલે એનો મતલબ એમ કે જો આપણે રોજગારી વધારવી હોય તો આર્થિક વિકાસ દર પણ વધવો ખૂબ જરૂરી છે. પણ આર્થિક વિકાસ દર આપણા આયોજનકાળ દરમિયાન વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે. પણ આ દર્શાવે છે કે ભારતમાં આર્થિક વિકાસ અને રોજગારી વગરનો વિકાસ રહ્યો છે એમ કહેવાય છે. ફરી એકવાર આ વાક્ય સમજો, યાદ રાખજો. ઘણી વખત વિધાન તરીકે પણ પરીક્ષામાં આવું પૂછી શકાય કે ભાઈ આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે કેવી રીતે. તો એનો અર્થ એવો સમજાવી શકાય કે ભાઈ આયોજનકાળ દરમિયાન આપણા દેશનો આર્થિક વિકાસ તો થયો છે, આર્થિક વિકાસ દરમાં વધારો થયો છે, પરંતુ આ આર્થિક વિકાસને કારણે જે રોજગારીની પૂરતી તકો સર્જાવી જોઈએ એ સર્જી શકાય નથી. આર્થિક વિકાસને કારણે રોજગારીની તકો વધી શકી નથી, અને એને કારણે બેરોજગારીનું અહીંયા આગળ કારણ સર્જાયું છે એમ કહી શકાય છે. આમ આર્થિક વિકાસ થયો છે પરંતુ રોજગારી વગરનો વિકાસ થયો એમ કહી શકાય છે. કારણ કે આપણને એક આશા હતી કે જેમ જેમ આર્થિક વિકાસ થશે તેમ અર્થતંત્રમાં રોજગારીની તકો વધશે, પરંતુ આર્થિક વિકાસ થયો હોવા છતાં રોજગારીની તકોમાં વધારો થયો નથી. ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ આપણે હાંસલ કરી શક્યા હતા. તો આયોજનના શરૂઆતના 3 દાયકા એટલે 30 વર્ષ, બરાબર, કે 1951 થી 1981, બરાબર, કે 1951 થી 61, 61 થી 71, 71 થી 81, તો આમ 30 વર્ષના જે 3 દાયકા છે, અગાઉના 3 દાયકા દરમિયાન આપણો સરેરાશ આર્થિક વિકાસનો દર છે એ 3.5% દરે હાંસલ કરી શક્યા હતા.
જે દર 10મી યોજનાને અંતે બરા કે 7.6% જેટલો અને 11મી યોજનાને અંતે 7.8% જેટલો થયો હોવા છતાં આ યોજનાને અંતે બેરોજગારીની સંખ્યા વધતી ગઈ છે. તો આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાઈ નથી. નવા એટલે એનો મતલબ કે આપણે દરેક યોજનાને અંતે લક્ષ્ય રાખ્યો હોય કે ભાઈ ચલો કે ભાઈ આ 8મી યોજના છે તો 8મી યોજનાને અંતે આપણે 50 લાખ લોકોને રોજગારી આપીશું, પણ 50 લાખમાંથી માત્ર 40 લાખ લોકોને રોજગારી મળી હોય, 10 લાખ લોકો બેરોજગાર હોય, પછી બીજી 10મી યોજના 9મી યોજના આવે તો 9મી યોજનામાં પણ આપણે 50 લાખનો લક્ષ્યાંક રાખ્યો હોય તો એમાં પણ આપણે 40 લાખને જ આપી શકતા હોય અને બીજા 10 લાખ પાછલી 8મી યોજનાના બાકી હોય. તો આ રીતે નવા અને જૂના રોજગાર બેરોજગાર લોકોની સંખ્યામાં સતત શું થતો રહ્યો છે, વધારો થતો રહ્યો છે અને બેરોજગારીનું પ્રમાણ આ રીતે વધતું રહ્યું છે. તો આમ આર્થિક વિકાસનો દર વધ્યો છે, પણ આ આર્થિક વિકાસમાં આપણે ખાસ કરીને જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ આપ્યું અને એમાં રોજગારીની તકો જે વધવી જોઈએ વધી શકી નહીં અને તેથી બેરોજગારીનું પ્રમાણ આ રીતે વધતું રહ્યું છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. ભાઈ ભારતના જે બધા જ રાજ્યોમાં હરિયાળી ક્રાંતિ જોવા મળતી નથી. ભારતના જે વિકસિત રાજ્યો હોય કે દાખલા તરીકે ગુજરાત છે, પંજાબ છે, હરિયાણા છે, આવા અમુક જ રાજ્યોમાં હરિયાળી ક્રાંતિ દેખા દીધી છે. બાકીના બીજા રાજ્યોનો ખેતી ક્ષેત્રે જોઈએ વિકાસ થયો નથી અને તેથી કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોમાં પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન થયું ન હતું, તેથી જ બેરોજગારીના પ્રમાણમાં વધારો થયો છે. તો આ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતી ક્ષેત્રે જે વિકાસ થયો છે એ વિકાસ થઈ શક્યો નથી. મારે કે હરિયાળી ક્રાંતિનો લાભ બધા રાજ્યોને પ્રાપ્ત થયો નથી અને બીજું કે ગ્રામીણ વિસ્તારમાં અન્ય રોજગારીની તકો મળતી ન હોવાને કારણે ખેતી ક્ષેત્રે પણ આ રીતે બેરોજગારીમાં સતત વધારો થતો જોવા મળે છે. તો આમ રોજગારીની તકોમાં ધીમો વધારો થતો હોવાને કારણે બેરોજગારીનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. આ ઉપરાંત ત્રીજું કારણ આપ્યું છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. તો કે બેરોજગારી માટે ત્રીજું કારણ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. રોજગારીની તકો વધારવા માટે અહીંયા મૂડીરોકાણ થવું જરૂરી છે અને મૂડીરોકાણ માટે બચતોનું પ્રમાણ હોવું જરૂરી છે. તો કે ભાઈ ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, આપણી રાષ્ટ્રીય આવક વધી છે, પરંતુ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ વધતો જતો જોવા મળે છે. તો આમ વસ્તી વૃદ્ધિ દર વધી છે, રાષ્ટ્રીય આવક વધી છે, પરિણામે માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થયેલો જોવા મળે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે માથાદીઠ આવક એ શું છે, તો કે માથાદીઠ આવક એ આપણને રાષ્ટ્રીય આવકમાંથી પ્રાપ્ત થતી હોય છે, પણ જેમ રાષ્ટ્રીય આવક વધતી જાય છે પણ એની સાથે સાથે વસ્તી વૃદ્ધિમાં પણ વધારો થતો ગયો છે. એટલે અહીંયા લોકોની જે માથાદીઠ પર હેડ કેપિટલ ઇન્કમનું પ્રમાણ ખૂબ જ નીચું રહેલું જોવા મળે છે. એટલે માથાદીઠ આવક નીચી રહેતી હોવાને કારણે અહીંયા લોકો બચતોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અને બચતોનું પ્રમાણ ઓછું હોવાને કારણે મૂડીરોકાણનું પ્રમાણ પણ નીચું જોવા મળે છે. તો આમ નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર આ રીતે નીચો રહેતો હોય છે. ભારતમાં મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થયેલો જોવા મળે છે. તો એક આ કારણ જવાબદાર છે કે ભાઈ બચતોનું પ્રમાણ નીચું રહ્યું છે, મૂડીરોકાણનું પ્રમાણ નીચું રહ્યું છે અને મૂડીરોકાણનું પ્રમાણ નીચું રહેલું હોવાને કારણે નવા ઉદ્યોગ ક્ષેત્ર તેમજ ખેતી ક્ષેત્રે અને જે ક્ષેત્રોમાં જે પ્રમાણમાં વધારો થવો જોઈએ, નવી રોજગારીની તકો સર્જવા આવવી જોઈએ, એ સર્જી શકાઈ નથી, તકો ઊભી થઈ શકી નથી અને તેથી બેરોજગારીની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો આમ બચત અને મૂડીરોકાણનો દર નીચો હોવાને કારણે પણ અહીંયા બેરોજગારીનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે એમ કહી શકાય છે. ત્યારબાદ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો અહીંયા આગળ ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય છે, કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અહીંયા આગળ જે ઉદ્યોગોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જેમાં યંત્રો દ્વારા ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે, શ્રમની જગ્યાએ યંત્રોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જેમાં યંત્રોની
જગ્યાએ શ્રમ શ્રમને વધારે કામ આપવામાં આવે, એટલે કે માણસો શ્રમિકો વધારે કામ કરતા હોય યંત્રોની જગ્યાએ, તો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય છે. તો અહીંયા આગળ ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે, તેમ છતાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય, પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે અને એમાં પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ અપાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દે તમે વ્યવસ્થિત સમજો કે ભાઈ આપણા દેશમાં મૂડીની અછત છે, જ્યારે વસ્તી વધુ છે એટલે શ્રમિકોની છત છે. તે એ સંદર્ભમાં ભારતમાં જો બેરોજગારીની સમસ્યા હળ કરવી હોય તો આપણા દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધુ કરવો જોઈએ. પરંતુ આપણા દેશમાં જે આયોજનકારોએ દેશમાં ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે, બરાબર, આપણે આર્થિક વિકાસ ઝડપી વધે એ માટે ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી આપણે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ આપ્યું છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે મોટા અને પાયાના જે ઉદ્યોગો કહેવાય છે એનો ઝડપી વિકાસ થાય એ માટે આપણે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધુ મહત્વ આપ્યું, કે જેમાં યંત્રોનો ઉપયોગ વધુ થાય છે અને શ્રમનો ઉપયોગ ઓછો કરવામાં આવે, જેને કારણે પણ આપણા દેશમાં શ્રમિકો બેકાર બનતા ગયા અને બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું. આજે આપણા દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો તો આપણે બેરોજગારીની સમસ્યાને ઘણા અંશે હલ કરી શકાય. પરંતુ જે બીજી પંચવર્ષીય યોજનાથી આપણે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપ્યું અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપ્યું, તેથી પણ બેરોજગારીનું એક કારણ જવાબદાર ગણવામાં આવે છે. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ ને વધુ યાંત્રિકરણ અપનાવ્યું છે. આજે તમે જોઈ શકો છો કે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે બરાબર કે યંત્રોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કે ભાઈ ખેતી ક્ષેત્રે આજે ટ્રેક્ટર છે, થ્રેસર છે, બરાબર કે કૂવામાંથી પાણી ખેંચવા માટે વોટર પંપ છે, આ બધાનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. આજે વાવણી માટેના યંત્રો, કાપણી માટેના યંત્રો, બરાબર, આ બધાનો ઉપયોગ થતો હોય છે, એને કારણે શ્રમિકોને બેકાર રહેવું પડતું હોય છે. હવે શ્રમની જગ્યાએ યંત્રો કામ કરતા હોવાથી શ્રમિકો બેકાર બનતા હોય છે. તો આ રીતે વધુ ને વધુ યાંત્રિકરણને કારણે પણ રોજગારીના દરમાં જે વધારો થવો જોઈએ થઈ શકતો નથી અને બેકારીનું પ્રમાણ વધતું રહ્યું છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ આ રીતે ઉત્પાદકતા વધારવા માટે સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા શ્રમનો બચાવ કરે છે, તેથી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે. આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે, પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. તેથી બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. આ એક આ છેલ્લું વાક્ય અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, કે પરીક્ષામાં એક ગુણના પ્રશ્નમાં પૂછી શકાય કે ભાઈ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ કઈ સમિતિએ યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો, તો કે વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. આજે તમે જોઈ શકો છો કે ભાઈ રેલવે, તો કે રેલવેનું જે કામ થતું હોય છે રેલવેને કામમાં પણ હવે ટોટલી યાંત્રિકરણ યંત્રો દ્વારા કામ કરવામાં આવતું હોય છે, મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સિંચાઈ એટલે કે નદીઓ પર બંધ બાંધવામાં આવતા હોય, પુલ બાંધવામાં આવતા હોય, તો એના માટે પણ અહીંયા આગળ મશીનરી યંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલે કે શ્રમિકોની બહુ ખાસ જરૂર પડતી નથી. રસ્તા બનાવવાના હોય, બાંધકામ કરવાની પ્રવૃત્તિ હોય, તો એમાં આજે વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, યંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેથી શ્રમિકો વધુને વધુ ફાજલ પડતા હોય છે, બેકાર બનતા હોય છે. આમ આપણા દેશમાં મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે, જેને કારણે શ્રમિકોને રોજગારીની તકો મળતી નથી અને બેકારીનું પ્રમાણ આ રીતે વધી રહ્યું છે એમ કહી શકાય છે. ત્યારબાદ વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. તો અહીંયા આગળ બેરોજગારીનું એક આ પાંચમું કારણ શિક્ષણ પદ્ધતિ, તો કે જેમાં અહીંયા આગળ આપણા દેશમાં ભારતમાં જે શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામી શિક્ષણ પદ્ધતિ છે. વર્તમાન સમયની જે શિક્ષણ પદ્ધતિ છે એ પણ બેરોજગારી માટે મહદઅંશે જવાબદાર ગણવામાં આવે છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકોને તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ સફળ થઈ શકી નથી એવું કહેવાય છે. તો કે અહીંયા આગળ દરેક ક્ષેત્રમાં એટલે કે જે તે ક્ષેત્રમાં કામ કરી શકે
બરાબર કે એ રીતનું શિક્ષણ અહીંયા પ્રાપ્ત થવું જોઈએ, વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ, કે તમને જે શિક્ષણ મળે એ વ્યવસાય અપાવે એવું શિક્ષણ હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયની જે આપણી શિક્ષણ પદ્ધતિ બરાબર એની ખામી છે કે જેને કારણે આજે શિક્ષિત લોકો પણ શિક્ષણ પામ્યા પછી યોગ્ય લાયકાત પ્રાપ્ત કર્યા પછી પણ યોગ્ય રોજગારની તકો પ્રાપ્ત કરી શકતા નથી. તેના માટે એક શિક્ષણ પદ્ધતિ જવાબદાર ગણવામાં આવે છે. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી જે ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજીને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે તેને કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું સમજાવી શકાય કે ભાઈ વર્તમાન સમયમાં આપણે આર્થિક વિકાસ દરનો દર ઝડપી ઊંચો લઈ જવા માટે જે ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી યાંત્રિકરણનો આપણે ઉપયોગ કરવા માંડ્યો છે. તો હવે નવી ટેકનોલોજી યાંત્રિકરણ એટલે કે યંત્રોને જાણતા હોય એવા શ્રમિકો, એવા લોકોની જરૂર પડતી હોય છે. પરંતુ વર્તમાન સમયમાં આપણી જે શિક્ષણ પદ્ધતિ છે માત્ર પુસ્તકીય જ્ઞાન આપનારી પદ્ધતિ છે કે ભાઈ લોકો શિક્ષણ પ્રાપ્ત કરે છે માત્ર એને પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. જે વ્યવસાય આપે એવું, તાલીમ આપે એવું શિક્ષણ પ્રાપ્ત થતું નથી, જેને કારણે આ લોકો શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ રોજગારી મેળવી શકતા નથી. તો વર્તમાન જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, વર્તમાન જે યંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે, એવી ટેકનોલોજીવાળું એવું યંત્રોની તાલીમ પામેલા હોય એવા લોકોને રોજગારી મળવી ખૂબ જરૂરી છે. પરંતુ આવી તકો પ્રાપ્ત થતી નથી. આજે શ્રમિકો બરાબર કે ભાઈ કુશળ શ્રમિકો પ્રાપ્ત થતા નથી. બરાબર એટલે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તમારું જે વર્તમાન શિક્ષણ માનવીની માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે એમ કહી શકાય છે. કે ભાઈ અહીંયા આગળ શિક્ષણ લોકો મેળવવા ખાતર પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ એનાથી તમને કોઈ ચોક્કસ બરાબર કે ભાઈ વ્યવસાય પ્રાપ્ત થાય એવું શિક્ષણ મળતું નથી. અને શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ પોતાની જાતે સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો આ રીતે ભોગ બનતો હોય છે. તો આમ વર્તમાન સમયમાં જે વ્યવસાયિક શિક્ષણ પદ્ધતિ બરાબર એ પણ કંઈક અંશે જવાબદાર ગણવામાં આવે છે કે ભાઈ આજે જે શિક્ષણ પદ્ધતિની ખામી છે, બે લોકોને રોજગારી અપાવે તેવું વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. તો આવું વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત થતું ન હોવાને કારણે પણ ઘણા લોકો શિક્ષણ મેળવ્યા પછી તાલીમ પ્રાપ્ત કર્યા ન હોવાથી બરાબર કુશળ શ્રમિકો મળતા નથી અને તેથી બેરોજગારીનું પ્રમાણ આ રીતે વધતું જતું જોવા મળે છે. તો આ રીતે બેરોજગારી માટે એક જવાબદાર વ્યવસાયિક શિક્ષણ પણ જવાબદાર ગણવામાં આવે છે કે એનું પ્રમાણ ખૂબ જ નીચું હોવાને કારણે શિક્ષણ મળે છે પરંતુ વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત નથી થતું. વ્યવસાય અપાય તેવું શિક્ષણ પ્રાપ્ત થવું જરૂરી છે. આ ઉપરાંત અન્ય કારણો છે કે ભાઈ માનવ શક્તિ આયોજનનો અભાવ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, શ્રમની ઓછી ગતિશીલતા, અપૂરતી માળખાગત સુવિધા તેમજ અન્ય કારણો. એ બાકીના જે અન્ય કારણો છે એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે 5 કારણોની ચર્ચા કરી. કયા કયા 5 કારણોની ચર્ચા કરી ફરી એકવાર? તો કે આપણે સૌથી પહેલા કારણ કે ભાઈ ભારતમાં બેરોજગારી માટે જવાબદાર સૌથી પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, કે વસ્તી વૃદ્ધિના દર કરતા રોજગારી વૃદ્ધિનો દર ખૂબ જ નીચો રહેતો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે. શ્રમ પુરવઠો વધતો જાય છે પણ સામે રોજગારની તકો મળતી નથી અને તેથી બેરોજગારીની સમસ્યા જોવા મળે છે. એ જ રીતે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો, તો કે આર્થિક વિકાસનો જે વૃદ્ધિ દર વધવા છતાં તે નીચો રહેતો હોવાથી રોજગારીની પૂરતી તકોનું સર્જન ન થતા બેરોજગારીમાં વધારો થતો જોવા મળે છે. તો આ રીતે રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી એને કારણે બેરોજગારી જોવા મળે છે. બીજું કે બચત અને મૂડીરોકાણનો નીચો દર વસ્તી વૃદ્ધિને કારણે માથાદીઠ આવક નીચી રહેતી હોવાથી બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. પરિણામે ખેતી, ઉદ્યોગ કે અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થઈ શકતી નથી અને તેથી બેરોજગારીની સમસ્યા જોવા મળતી હોય છે. આ ઉપરાંત મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ જવાબદાર છે, તો કે ભારતમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ અપાયું છે અને વધુ ને વધુ ટેકનોલોજી યાંત્રિકરણને મહત્વ અપાયું છે કે જે રોજગારીના ધીમા દરમાં વધારો કરે છે અને તેથી પણ અહીંયા આગળ દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે.
એટલે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધુ મહત્વ આપવામાં આવ્યું, તેથી પણ બેરોજગારી વધતી જતી જોવા મળે છે. આ ઉપરાંત પાંચમું કારણ આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, તો કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, પરિણામે કેળવાયેલ જે કુશળ શ્રમિકો મળતા નથી અને બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. લોકો શિક્ષણ પ્રાપ્ત કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ એની તાલીમ પ્રાપ્ત હોતી નથી અને શિક્ષણ મેળવ્યા પછી ધારા કે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે એવું એમને જ્ઞાન હોતું નથી, તેથી પણ બેરોજગારીની સમસ્યા વધુ તીવ્ર બનતી જતી જોવા મળે છે. બાકીના જે પાંચ કારણો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ જે કારણો સમજાવ્યા પાંચ એ વ્યવસ્થિત સમજીને એના જવાબ લખી જવા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના પાંચ કારણોની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.